नमो अरहन्तानं नमो सिद्धानं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोये सवसाहो आचार्य कुंदकुंद देव द्वारा रचित पंचास्तिकाई संग्रह नामना आध्यात्मिक परमागम पर अपनी चर्चा चाले छे। 21मी गाथा पर चर्चा अपनी थई थी अने 22मी गाथा शुरू करवानी छे। गई काले आपणे चर्चा करी के हवे जे प्रकरण आवे छे ए प्रकरण छ द्रव्यनु विशेष स्वरूप छे। छ द्रव्य मां जीव पुद्गल धर्म अधर्म आकाश अने काल आ छ द्रव्यना समूहनु नाम विश्व छे अने विश्वनी व्यवस्था केवी छे ए वात हवे अहीं बतावे छे विस्तार थी। अने छये द्रव्य बतावा पाछळनु प्रयोजन एक ज छे के आपणे એ બધામાં આપણું પોતાનું શું છે એને ઓળખી લઈએ, બીજાને પણ જાણીએ અને પોતાને પણ જાણીએ, અને પોતાને જાણીએ એ પોતાનામાં લીન થવા માટે, અને બીજાને જાણીએ બીજાનામાં લીન ન થવા માટે। સમજાણી વાત કે જ્યાં આપણું ધ્યાન સ્થિર કરવાનું છે અને જ્યાં ધ્યાન સ્થિર નથી કરવાનું એવા બંને પદાર્થોને જાણીએ, જ્યાં ધ્યાન નથી કરવાનું એને જો જાણીએ તો તરત જ ત્યાંથી આપણું ધ્યાન હટીને પાછું જેમાં ધ્યાન સ્થિર કરવાનું છે એમાં સ્થિર થાય। જેમ કે તમારું ધ્યાન અત્યારે બધાનું અહીંયા છે, હવે તમે અહીંયા આ બાજુ ધ્યાન રાખવાનું છે, પણ કોઈ આવે જાય તો ધ્યાન તમારું ગયું, જેવું ધ્યાન ત્યાં ગયું તરત જ પાછું તમે નજર ફેરવીને આ બાજુ ધ્યાન કર્યું, તો ધ્યાન તો બહાર જશે પણ બહાર જાય ત્યાં ત્યાં ટકાવી નથી રાખતા, તરત જ ફેરવીને આ બાજુ ધ્યાન કરી દઈએ છીએ। તો એ રીતે જગતમાં બે પ્રકારના પદાર્થો છે જેને આપણે સ્વ અને પરની શ્રેણીમાં વિભાજિત કરી શકીએ। સ્વનો અર્થ છે પોતાનો આત્મા અને પરનો અર્થ છે આત્મા સિવાયનું આખું જગત। તો જ્યારે પણ જ્ઞાનીની દ્રષ્ટિ આત્મા સિવાયના જગતના કોઈ પણ પર પદાર્થ તરફ જાય છે કે તરત જ પાછી એ દ્રષ્ટિ પોતાના તરફ આવી જાય છે, પરમાં જતા એ પોતાનામાં આવવાની તૈયારી પહેલા રાખે છે। સમજાણી વાત કે જો તમારે અહીંથી મુંબઈ જવું છે તો મુંબઈ જઈને મુંબઈથી શું ખરીદશો એવો પ્રશ્ન થાય કે મુંબઈથી શું લાવવું। ઘણા લોકો કહે કે મારે મુંબઈ જવું છે તો મને બતાવો કે હું મુંબઈથી શું લાવું। તો પહેલા હું એને એ કહું કે મુંબઈથી લાવવા માટે તો આખું મુંબઈ છે કે ઘણી બધી વસ્તુ છે, પણ સૌથી પહેલા એક કામ કરજે કે મુંબઈ ઉતર એવો જ તે મુંબઈથી ઉમરાળાની પાછી ટિકિટ ખરીદી લેજે, પછી તારે જે ખરીદવું એ ખરીદજે। કારણ કે એવું ન બને કે તું આખું મુંબઈ ખરીદી લે અને તને તારા પોતાના ઘરમાં આવવા માટે જ પૈસા ન વધે। તો જ્ઞાની પહેલા એ કહે છે કે આત્મા એ પોતાનું ઘર છે અને આખું જગત એ બધું મુંબઈની જેમ છે, કે તમે આખા જગતમાં જ્યાં જવું હોય ત્યાં જાઓ પણ પોતાના આત્મામાં પાછા આવવાની તૈયારી કરીને જગતમાં જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ છે। અને જ્ઞાનીને એ તૈયારી હોય છે એ બધી ચર્ચા હવેની ગાથાઓમાં આવવાની છે। 22મી ગાથામાં આત્માનું જે સ્વરૂપ બતાવ્યું છે એ સ્વરૂપ સમજવા માટે ગઈકાલે આપણે સામાન્ય ચર્ચા કરેલી કે આપણે મનુષ્ય છીએ, મનુષ્યમાં સંયમનો ભાવ પહેલા જોઈએ, મનુષ્યમાં સદાચાર અને અહિંસાનો ભાવ જોઈએ। કારણ કે જે ભારતની ભૂમિ પર આપણે જન્મ લીધો છે આ ભૂમિ જ્ઞાનીઓની ભૂમિ છે, તીર્થંકર મહાપુરુષોની ભૂમિ છે,
महावीर भगवान के जे अहिंसाना अवतार ए महावीर भगवान नी आ भूमि छे अने आवी भूमि पर जन्म लईने जो आपना मां सदाचार ने संयम न होय तो मनुष्य केवाने लायक नथी ए चर्चा थोड़ी आपने गई काले करेली अने नु मूल कारण ए हतुं के जो आपना मां आ प्राथमिक समझण न होय तो आपणे આગળનું જેટલું પણ જ્ઞાન પ્રાપ્ત કરશું એ જ્ઞાન પચશે નહીં। સૌથી પહેલા એ કે આ જ્ઞાનને પચાવવા માટે બધા પ્રકારના ભેદભાવ છોડીને અહીંયા જો તમે બેસશો તો આત્માની વાત તમારા ગળે ઉતરશે। અહીંયા અનેક જાતિઓના વિદ્યાર્થીઓ આ વડીલો આ બધા આત્માની વાત સાંભળવા આવે છે પણ અહીંયા કોઈ ભેદભાવ નથી કે આ કઈ જાતિનો છે। મુસ્લિમ ધર્મના શ્રોતાઓ પણ આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં આવે છે, હિન્દુ પણ આવે છે અને હિન્દુઓમાં પણ અલગ અલગ કેટલાય પ્રકારની જાતિ આ બધા લોકો અહીંયા આવે પણ કોઈના મનમાં એવો ભેદભાવ ઉત્પન્ન થતો નથી કે આ કઈ જાતિનો છે અને જાણવાની જરૂર પણ નથી। એ જાણવાની જરૂર નથી એટલા માટે કારણ કે જો એ વિચારમાં આવે તો આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાન સાઈડમાં રહી જાય, એ જ્ઞાન પ્રાપ્ત જ નહીં કરી શકીએ। એટલે કોઈ પણ ભેદભાવ નહીં। આ વાત તમે એક બીજા દ્રષ્ટાંતથી પણ સમજી શકો છો કે જ્યારે તમે નિશાળમાં કે હાઈસ્કૂલમાં કે તમે ભણવા માટે જાઓ છો ત્યારે ત્યાં તમને ગણિતનું પણ ભણાવે છે, વિજ્ઞાન પણ ભણાવે છે, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન બધા ઘણા ઘણા જાત જાતના વિષય છે ને, એ બધું તમને ભણાવે છે। પણ ભણાવ્યા પહેલા જેવો તમે નિશાળમાં પ્રવેશ કરો તો એની પહેલી જ પહેલી તમારે ત્યાં એક રિક્વાયરમેન્ટ છે, શું જરૂર છે, ત્યાં તમને પહેલા જ પૂછશે કે દરેક વિદ્યાર્થીએ યુનિફોર્મ પહેર્યો છે કે નહીં। હોય છે કે નહીં તમારા હાઈસ્કૂલમાં યુનિફોર્મ? નિશાળમાં યુનિફોર્મ હશે, કેમ યુનિફોર્મ? કેમ કે યુનિફોર્મ એટલા માટે કે ભાઈ કોઈ પૈસાદારનો દીકરો ગયો તો સરસ મજાના 5000 રૂપિયાના કપડાં પહેરીને ગયો, અને કોઈ નિર્ધન વ્યક્તિનો દીકરો ગયો તો એ 100 રૂપિયાનું કપડું પહેરીને ગયો। તો આવો જે ભેદ ત્યાં પડશે કે જો આના આટલા સરસ કપડાં, આના તો આવના ચાલુ કપડાં, તો એ ભેદ પડે તો ત્યાં ગણિતનું જ્ઞાન ગુરુ પાસેથી નહીં લઈ શકે, નજર ત્યાં જ જશે કે જો હું તો ગરીબ છું, આ પૈસાવાળો છે, આ પૈસાવાળો છે, આ પૈસાવાળો છે, હું તો ગરીબ જ છું, અને પૈસાવાળાને એમ થશે હું કેટલો પૈસાદાર છું, જો આ બધા તો ગરીબ છે। તો એ ભેદ પહેલા ટાળી દેવા માટે યુનિફોર્મ બનાવ્યા કે જેથી કરીને બધાના એક સરખા કપડાં, કોઈ ભેદભાવ નહીં। મારો કહેવાનો અર્થ એ છે કે જ્યારે લોક જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવા તમે શાળામાં જાઓ છો તો ત્યાં પણ આ ભેદભાવ પહેલા છોડાવે છે। તો અહીંયા આત્માનું, ભગવાન આત્માનું, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું જ્ઞાન પ્રાપ્ત આપણે કરવું હોય તો અહીંયા બધા પ્રકારના ભેદભાવ છોડીને આ વાતને સાંભળીએ તો જ આ વાત આપણને સમજાય, નહીં તો આ વાત સમજાય નહીં। એટલે ગઈકાલે સદાચારની વાત બતાવી કે દરેક આત્મા એક સમાન છે, તેથી દરેક આત્મા પ્રત્યેનો કરુણાભાવ, કરુણાભાવ સદાચારનો ભાવ, કારણ કે સદાચારના ભાવ વિના કે અહીંયા પ્રવચન સાંભળવા માટે તમે બેઠા હો અને દારૂ પીને બેઠા હો તો તમને આ આત્માની વાત ગળે ઉતરે? એ દારૂના નશામાં નશામાં તમારા શું હાલ થાય એ તો પીવાવાળાને જ ખબર, કે પીતા હોય ત્યારે રસ્તા પર નીકળે ખબર છે ને કે દારૂ પી નીકળે, ગાંડા કાઢે, અડધા સાચા હોય અડધા ખોટા હોય, લથડિયા ખાતા હોય, કઈ ખબર ન હોય, અને ગમે એવી માની બેનની ને એવી બધી ગાળો બોલતા હોય, લોકોની મારો ખાતા હોય, તો આવા લોકો આત્માની વાત સાંભળવાને પાત્ર કેમ નથી? કારણ કે એ સાંભળવાનો એને ભાવ પણ ન આવે, અને ભાવ આવે તો પણ અહીંયા એને આ વાત ગળે ન ઉતરે। એટલે પહેલા કીધું કે દારૂડિયાને, માંસ ખાવા વાળાને,
કે એવા જીવ પેલા એનું આચરણ સુધારે, ગમે એની વસ્તુ પડી હોય એ વસ્તુને પૂછ્યા વગર હાથ લગાવી દે, ચોરી કરે, આવા જીવોને આત્માની વાત ન રૂચે. કોઈની પણ પારકી સ્ત્રી હોય એના ઉપર નજર કરે, આવા જીવોને આત્માની વાત ન રૂચે. કોઈની પણ પારકી દીકરી એના ઉપર નજર કરે અને એને આત્માની વાત સાંભળવા બેસે, એને આત્માની વાત ન રૂચે. શિકાર કરે, જુગાર રમે, આ જુગાર રમવા વાળાને આત્માની વાત ન રૂચે. કારણ કે એ આત્માની વાત સાંભળતા સાંભળતા પણ એ જ વિચાર આવે કે હું આટલા હારી ગયો ને આટલા જીતી ગયો, આટલા હારી ગયો ને આટલા જીતી ગયો. આ વિચારમાં વિચારમાં એને આત્માની વાત ગળે ઉતરે કેવી રીતે? એટલે પ્રાથમિક ભૂમિકામાં એ બતાવ્યું કે આપણે મનુષ્ય છીએ તો આપણામાં પહેલા સદાચાર જોઈએ, અને જો તમે સદાચારી હશો આત્માનું તો કલ્યાણ થશે જ તે. લોકમાં પણ તમે ડગલે ને પગલે જોશો, જ્યારે મોટા થશો ત્યારે તમે જો એક દારૂડિયો હોય અને એક દારૂ ન પીતો હોય, હવે બે ઝઘડ્યા, મારામારી થઈ, તો આખો સમાજ મદદ કોને કરવી જોઈએ? દારૂડિયાને મદદ ન કરાય. કેમ? કે એ તો દારૂ પીવે છે. આજે તમે મદદ કરવા માટે ગયા, કાલે પાછી ગાળાગાળી ચાલુ કરી દઈ. અને જ્યારે ગાળાગાળી ચાલુ કરી દે ત્યારે પછી જે મદદ કરવા વાળા ગયા હતા ને મદદ કરવા, એના નામે પોલીસ સ્ટેશનમાં આવે કે લ્યો તમે મદદ કરી હતી. તો તમે જો મોટા થાવ તો દારૂથી દૂર રહો, જુગારથી દૂર રહો, માંસ ખાવાથી દૂર રહો. જો તમારું આચરણ ઊંચું હશે તો તમને ડગલે ને પગલે સમાજમાં પણ માન મળશે, સન્માન મળશે, લોકોનો સાથ સહકાર પણ મળશે. કે જેનું પરિવાર, જેનું ઘર આટલું આચરણ વાળું હોય એને જગતમાં પણ ઊંચા સ્થાને દેખવામાં આવે છે. તો આ તો બાહ્ય જગતની વાત કરી, અધ્યાત્મમાં પણ આ આત્માની વાતને ગળે ઉતારવા માટે આ સદાચારની જરૂર છે. સમજાણી વાત? અને આ વાત બધાને નહીં ઉતરે. આ તમે કોઈ એવા મહાપુણ્ય કર્યા કે તમને આ વાત પણ રૂચે છે. કારણ કે માંસ ખાવા વાળાને માંસ છોડવાની વાત કરું તો એનો દુશ્મન બની જાવ કે આ જો અમારા દુશ્મન. દારૂ પીવા વાળાને દારૂ છોડવાની વાત કરું તો તરત જ વિચાર કરે કે આ બહાર નીકળે એટલી વાર છે અને મારે મારવા પડશે, કારણ કે એનો દુશ્મન બની ગયો. આ બધા વિષયના ભોગીઓના માટે સદગુરુનો ઉપદેશ એ એટલો ઝેર જેવો હોય છે, એ નથી રૂચતો. એટલે હું ઘણી વખત યાદ કરું છું ને, શામદેવ બાપુના ભજનમાં જે આવે છે, ખાંડ ચોખાને ઘી ખવડાવો તોય માંદો કે કડવું છે. એ જમાનામાં ચાલતું ને, ખાંડ ચોખાને ઘી વધારે બનતા હતા, તો એ ખવડાવ્યા તો પણ માંદાને મોઢામાં નાખો તો માંદાને તો કડવું જ લાગે. તો એ ખાંડ ચોખાને ઘી કડવા નથી, આનું મોઢું કડવું છે. એનું મોઢું કડવું છે એટલે એ ખાંડ ચોખાને ઘી પણ કડવા લાગે છે. તો ગુરુનો ઉપદેશ ક્યારે પણ કડવો નથી હોતો, પણ અજ્ઞાનીમાં ભોગવવાની વૃત્તિઓ એવી પડી હોય છે કે જેના કારણે અજ્ઞાનીને જ્ઞાનીનો ઉપદેશ રૂચતો નથી. સમજાણી વાત? એ વાત આપણને અહીંયા બતાવે છે કે ભાઈ જો અત્યારે હજી તમારી શરૂઆત છે જીવનની, અને અત્યારે ડગલે ને પગલે આજે તમે જોતા હો ને, કારણ કે બાળક જેટલું વાંચીને ને સાંભળીને નથી શીખતા, એટલું દેખીને શીખે છે, જોઈને શીખે છે. એને કઈ વાંચ્યું નતું, એને ક્યાંયથી ગુરુના ઉપદેશને સાંભળ્યો નતો, પણ જોયું તું જોયું, એમાંથી પછી કરતા થયા. કોઈ છોકરો એની પત્નીને મારે છે, હવે એની પત્નીને એટલી મારે એટલી મારે, હવે એ છોકરાએ પત્નીને મારવાનું શીખ્યું ક્યાંથી? નિશાનની ચોપડીમાં ક્યાંય શીખાડ્યું હતું કે તમારા લગ્ન થાય, પત્ની આવે, પછી જો કઈ બોલે તો એને મારજો, ઠમઠોરજો, એવું લખ્યું હતું કે ચોપડીમાં? હે, તમે ક્યાંય ગુરુની પાસે સાંભળ્યું હતું, ગુરુએ તમને ઉપદેશ આપ્યો હતો કે હે વિદ્યાર્થીઓ, હે શિષ્યો, તમારી પત્ની ક્યારે પણ તમારી સામે બોલે એને મારજો, એવું ગુરુએ કીધું હતું? આવું તો કીધું નતું. પણ છોકરો જોતો હતો કે જ્યારે હું નાનો હતો ત્યારે મારી મમ્મી કઈ કરતી હતી ને કઈ કહેતી હતી, ત્યારે મારા પપ્પા મારી મમ્મીને મારતા હતા. આ જોયું અને જોઈને શીખી ગયો. બસ આ જોઈને શીખી ગયો કે જો આ કીધું ને, કોણ બોલ્યું? વેલો હાલ્યો એનો. હા, એ વાત સારી નથી.
આ વેલો હલાવા જેવો નથી, પણ એ મારો કહેવાનો મતલબ એ છે, વાત સમજાને તમે, કહેવાનો અર્થ એ છે કે બાળક છે એ વાંચીને અને સાંભળીને જેટલું નથી શીખતો એટલું જોઈને શીખે છે. અને ડગલે ને પગલે આ દુનિયામાં તમે જોજો, મોટા ભાગે, આ સિદ્ધાંત નથી બતાવતો, પણ મોટા ભાગે આ જે તમે જોતા હો કે જેવા ઘરના સંસ્કાર, જેવા પરિવારના સંસ્કાર, કે જેવા ગામના અંદર રહેવા વાળો જે માહોલ, એના મિત્રોનો સંસ્કાર, આ સંગ એવો રંગ, એ જોઈ જોઈને બાળક શીખે છે. અને એટલા માટે હું તમને ઘણી વાર કહું છું ને, આ લોકો અહીંયા આવે ઘણી વખત સગા વાળાની ખબર કાઢે ને આ કરે તેમ છે ને કેમ છે ને આની તેની દુનિયા બની. હું એમ આ નિયમ કેમ બનાવ્યો કે આધ્યાત્મિક સાધના કેન્દ્રના આ કમ્પાઉન્ડ, આ એરિયાની અંદર, આ જગ્યાની અંદર પ્રવેશ કર્યા પછી કોઈ પણ દુનિયાની કોઈ વાત કાઢવી નહીં, એકલી આત્માની વાત સિવાય અહીંયા આ જગ્યા ઉપર બીજી કોઈ વાત ન નીકળવી જોઈએ. કેમ? કારણ કે એક જણા એ વાત કાઢી, બીજા આજુમાં 25 જણા બેઠા છે સાંભળવા માટે, એ વાત એના કાનમાં પડી, એ વાત કઈ અસર કરીને ગઈ, એ છોકરાઓ છોકરીઓ એ બધા સાંભળવા વાળા તો અહીંયા કંઈક સારું શીખવા આવ્યા હતા, અને એમાંય કંઈક ઊંધું સાંભળીને ગયા, ઊંધું શીખીને ગયા, એટલે કીધું કોઈ વાત નહીં. એકલી આત્માની વાત, એકલી ભગવાન આત્માની વાત, સદાચાર અને સંયમની વાત, અહિંસાની વાત, એના માટે આપણે આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખોલ્યું છે. એના માટે નહીં કે તમે બધા એક વાર અઠવાડિયામાં 3 વાર મળો ને સગા વાળાની ખબર અંતર કાઢી લો, ભેગા થાવ એટલે બસ પતી ગયું, એટલા માટે નહીં. તો આ 22મી ગાથા એટલી મહત્વની ગાથા છે કે જેના માટે મેં ગઈકાલે આખા વ્યાખ્યાનમાં તમને સદાચારના સંબંધમાં વાત બતાવી હતી. આજે તમને હજુ એ વાત બતાવી દઉં કે 6 દ્રવ્ય છે, એ 6 દ્રવ્યમાં પહેલું દ્રવ્ય જીવ દ્રવ્ય છે. કયું દ્રવ્ય? જીવ દ્રવ્ય. અને જીવ તો બધા છે, આ વાત સમજો. જો આ પંકજ એ પણ એક જીવ છે, આ શરીર નહીં, એ શરીરની અંદર રહેલો આ જે આત્મા એ જીવ, પછી પાછળ આ રાહુલ એ જીવ છે, ચેતન જીવ છે, ચિરાગ જીવ છે, આ બધા જે છે આ બધા જીવ. જીવ તો બધા છે, પણ જ્યારે હું તમને આત્મા કહું કે આત્મામાં લીન થાવ, આત્મા શબ્દ વાપરું, ત્યારે આત્માનો અર્થ સમજો આ બધા આત્મા નહીં, આત્મા એટલે પોતાનો, આત્મા એટલે પોતાનો. એટલે જો તમે સૂક્ષ્મ દ્રષ્ટિએ તમે વિચાર કરો તો આ જગતમાં જીવ કેટલા છે, કે જીવ તો અનંત છે. કેટલા છે? અનંત છે. અને આત્મા કેટલા? એક. આપણે કહીએ ને આત્મીયતા, આત્મીયતા એટલે પોતાપણું કહીએ ને, કે આ વ્યક્તિને આ વ્યક્તિ પ્રત્યે આત્મીયતા છે, આત્મીયતા એટલે પોતાપણું. આત્માનો અર્થ જે થાય છે પોતાનું, પોતાનું તે આત્મા, અને આ બાકી બધા જીવ. એટલા માટે શાસ્ત્રોમાં 2 ઉપદેશ આવે છે, મેં તમને બતાવ્યા હતા, કોઈને યાદ છે? આત્મા અને જીવ માટે 2 વાક્ય કોને યાદ છે? આત્મા માટે એક વાક્ય હતું, આત્માનો અનુભવ કરો, અને બીજું વાક્ય જીવ માટે, જીવ દયા પાળો. જો કોણ બોલ્યું? બહુ સરસ. 2 વાક્ય હતા, આત્માનો અનુભવ કરો, કારણ કે ધ્યાનમાં લીન થવાનું છે, તો જ્યારે હું મારા આત્માની સાધના કરું તો મારે પંકજના આત્મામાં લીન નથી થવાનું, સમજાણું? મારે ચેતનના આત્મામાં લીન નથી થવાનું, મારે મારામાં એટલે આત્મામાં લીન થવાનું છે. અને દયા પાળવાની વાત આવે ત્યારે, વ્યવહારની વાત આવી ત્યારે એમ કીધું જીવ દયા પાળો. અને એ બતાવે છે કે જેનામાં જીવ દયા પાળવાનો ભાવ આવતો નથી એને આત્માનો અનુભવ પણ થતો નથી. કેમ? એનો અર્થ એ છે કે જેનામાં વ્યવહાર નથી એને નિશ્ચય પણ પ્રગટ થતો નથી. કોણ બોલશે આ વાક્ય છેલ્લું? બોલ પંકજ, ઉભો થાલો. હું બોલ્યો? હું બોલ. બહુ સરસ, આવડે તો છે તને યાર. આવી જા, બોજો આવી જા, લે લે લે.
જેનામાં વ્યવહાર નથી એને નિશ્ચય પણ પ્રગટ થતો નથી. આ વ્યવહાર પહેલા જોઈએ, સમજાણું. હવે આત્માનું ધ્યાન કરવું છે, આત્માનું ધ્યાન કરવું છે, એ આત્માનું ધ્યાન થઈ જ ન શકે, કારણ કે દારૂ પીધું હોય, માંસ ખાધું હોય, એને આત્માના વિચાર ન ટકી શકે. એના અંદર કરુણાનો ભાવ નથી, જેનામાં કરુણાનો ભાવ નથી એને ધર્મ સમજાતો નથી, આ સમજાય પણ નહીં, સમજાણું. પોતાની સગીમાં ઉપર જેને કરુણાનો ભાવ ન હોય, દયાનો ભાવ ન હોય, એને આત્માની વાત કેવી રીતે પચે? પહેલા વાત હતો ને, પેલી એક કહેવત હતી, મા તે મા બીજા બધા સોત વગડાના વા, મા અને વા, મા અને વા. એ કીધું હતું, મા એ મા બીજા બધા વગડાના વા. તમારે જેટલું કરવું હોય, જેટલા ખર્ચા કરો, જેટલું તમારે પૈસા ખર્ચવો હોય, મા માટે ખર્ચો. પણ આ લોકો સમજ્યા ઊંધું, મા એ મા બીજા બધા વગડાના વા, તો મા પકડી લીધું, વા પકડી લીધું, એટલે જેટલા પૈસા ખર્ચવા એ બધા માવા માટે ખર્ચો, એટલે માવા ચોળતા હોય બધા માવા, કે તમારે માવા માટે, કારણ કે માવા હે ને, માવા ખાવા વાળા, મસાલા ખાવા વાળા. મા એ મા બીજા બધા વગડાના વા, માવા માવા ખાઈ મત, ખાલી માવાની પાછળ ખર્ચા, માવાની માવા માટે પૈસા નતા ખર્ચવાના, મા માટે ખર્ચવાના હતા. કે તમારે 10 રૂપિયા તમારી પાસે ખિસ્સામાં પડ્યા હોય તો મા માટે કઈ, માને શું ખાવું છે, માને શું જરૂર છે, એ કરો ને. અરે આજે તો શ્રુત પંચમી નો દિવસ છે ને, જ્ઞાન પાંચમ નો દિવસ છે, કે બધાને જ્ઞાન પ્રાપ્ત કરવું છે ને. જ્ઞાન તો બધાની પાસે છે. મારી પાસે એક ભાઈ આવ્યા હતા, મને કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારી પાસે જ્ઞાન નથી, અને મને લાગે છે કે મારી પાસે જ્ઞાન પ્રાપ્ત કરવાની તાકાત પણ નથી, મને કઈ સમજ પડતી નથી. મેં કહું, તમારામાં બહુ સમજ છે, સમજ વગરનો કોઈ માણસ નથી. અહીંયા જેટલા બેઠા છે ને, બધા સમજવાળા છે, બધાની પાસે જ્ઞાન છે. મેં કહું, તમને જ્ઞાન નથી, તમે માવા ખાવ છો કે નહીં? તો કે હા. મેં કહું, માવામાં તમારે હું હું નાખે બધી તમને ખબર નથી? એક વસ્તુ ક્યારેક ચૂનો ઓછો પડી ગયો હોય, કાથો ઓછો પડી ગયો હોય, તમાકુ ઓછો પડી ગયો હોય, સોપારી ઓછી પડી ગઈ હોય, ખબર પડી જતી નથી? એ બધી ખબર પડી જાય છે, જ્ઞાન છે કે નહીં? તરત જ એ બધી ખબર પડે કે આજે માવો બરાબર નથી બન્યો. જ્ઞાન તો છે, યાદ તો બધું રહે છે. આ માવા ખાવાવાળાને યાદ રહે છે, માવા બનાવવાળાને યાદ રહે છે. માવો બનાવવાળાને કેવું ન પડે, ખાલી એમ જ કે જાઓ રમેશભાઈ નો માવો, સુરેશભાઈ નો માવો, એને દુનિયાભરના બધાને માવાની ખબર હોય, રમેશ નો માવો કયો, સુરેશ નો માવો કયો, બધું યાદ રાખે. તો યાદ શક્તિ એને છે કે નહીં? ગામના માવા વાળાને બધી યાદ શક્તિ છે, પણ તમે એને પૂછો કે ગીતામાં શું લખ્યું છે, એ યાદ નથી. કુરાનમાં શું લખ્યું છે, એ યાદ નથી. બાઇબલમાં શું લખ્યું છે, એ યાદ નથી. પણ રમેશભાઈ નો માવો 135 કાચી પલિયારી પાવડર પાવડર જે બધું નાખતા હોય બધું બતાવી દે છે અંદરમાં. એટલે જ્ઞાન તો બધાની પાસે છે, ખાલી અંતર એટલું છે, જ્ઞાનનો દુરુપયોગ જ કર્યો છે. અને આજે જ્ઞાન પાંચમ નો દિવસ છે, આજે આપણે સમજવાનું, આપણે જેટલું જ્ઞાન ખોટા માર્ગે વાપર્યું છે એને સાચા માર્ગે વાપરવાનું છે. જ્ઞાન ક્યાંય બહારથી નથી લાવવાનું, સમજાણું. જ્ઞાન બહારથી નથી લાવવાનું, જ્ઞાન તો અંદર હતું જ તે, પણ જે બીજા બીજી જગ્યાએ વપરાતું હતું એ જગ્યાએ ન વપરાણું, જ્ઞાનને બચાવ્યું, એ જ્ઞાન બચ્યું તો એ જ્ઞાનનો ઉપયોગ પોતાના આત્માને જાણવા માટે, શાસ્ત્રોને જાણવા માટે, ગુરુના વચનોને જાણવા માટે, તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિને સમજવા માટે, એના માટે જ્ઞાનનો ઉપયોગ કર્યો. તો અહીંયા આપણને આજે જે ભગવાન આત્માનું સ્વરૂપ બતાવે છે એમાં એ બતાવે છે, આત્મા પોતાના આત્માની મહિમા પહેલા આવે, અને એ મહિમા એનું ધ્યાન જેનામાં કરુણા ભાવ હશે એને જ ખબર પડશે. કરુણા વિના એ જીવને આત્માની વાત સમજાવવાની નથી. વિમાનમાં જાય ને તો વિમાનમાં પહેલા બતાવે, વિમાનમાં છે ને જેકેટ હોય, જેકેટ એટલે કેવા, આવી જર્સી જેવા નહીં, પ્લાસ્ટિક ના હોય જેકેટ, એમાં શું હોય ખબર, આપણે જેવા વિમાનમાં બેસીએ ને એટલે આપણને બતાવે કે આ વિમાન જો દરિયામાં પડે, દરિયામાં ક્યારેક ઉતરી જાય, અહીંથી અમેરિકા જવું હોય તો વચ્ચે દરિયો આવે, હવે દરિયો આવે અને ક્યારેક એવું બને કે વિમાનને દરિયામાં ઉતારવું પડ્યું, તો
તો કે વિમાનને દરિયામાં ઉતારવું પડે ને તો આ જેકેટ છે ને, જેકેટ પહેરી લેવાનું. એ પહેરી લો ને એટલે તમે પાણીના અંદર ડૂબે નહીં માણા. આપણે અહીંયા ઘણા લોકો કરતા હોય ને કંઈક, ક્યારેક પેલું શું ટ્યુબને કરીને, ટ્યુબમાં હવા પૂરીને એની ઉપર બેહીને કરો છે કે નહીં, પણ એ ટ્યુબ ટ્યુબ ત્યાં ન ચાલે, દરિયો છે એટલે એના અંદર છે ને એનું ખાસ જેકેટ હોય. તો બધાની સીટની નીચે એ જેકેટ પડ્યા હોય, જેટલા જેટલા પેસેન્જર બેઠા હોય ને એ બધાને સીટની નીચે હોય. અને એમાં પહેલા એ બતાવે, શું બતાવે ખબર, કે તમારી આજુબાજુમાં બીજા ગરડા લોકો પણ હશે, હવે એ બધાને તમારે બચાવવાની જવાબદારી તમારી, તમારે તમારે પોતાને બચાવવાની, બીજાને મદદ કરવાની. પણ એમાં ખાસ એ બતાવે કે બીજાને મદદ કર્યા પહેલા તમે બરાબર તૈયાર થઈ જાજો. ક્યારેક એવું ન બને કે બીજાને મદદ કરવા જાઓ તમે ક્યાંક પડો અને બીજાને પાડો, સમજાણું. એટલે તમે ડૂબો ને તમે કોક પેલા ભાઈને કે હાલો હાલો મારો હાથ પકડી લો, મારો હાથ પકડી લો, અને પોતે તો બરાબર તૈયાર નથી થયા અને પોતે પડીએ અને પેલા હાથ જેનો પકડાવ્યો એને નીચે પાડીએ. એટલે શું કીધું, પહેલા પોતાની રક્ષા કરો, પોતાને બચાવો અને પછી બીજાને બચાવો. એટલે જે આ ઉપદેશ દેવાની વાત છે, જગતને ઉપદેશ નહીં આપો, પહેલા તમે પોતે અંદર બચાવો, પોતે પોતાને બચાવો, પોતાના આત્માનું ધ્યાન કરો, અને એ કરીને પછી જો તમારી પાસે સમય હોય તો તમે બીજા જીવોને એનો ઉપદેશ આપો. કારણ કે જ્ઞાનીના ઉપદેશથી બીજાને જ્ઞાન મળે, સમજાણો. જેને પોતાને જ્ઞાન હોય એ બીજાને જ્ઞાન આપી શકે. આવતા રવિવારે પંકજનું વ્યાખ્યાન છે, અહીંયા પ્રવચન છે. પંકજ પ્રવચનમાં તમને શું બતાવશે પંકજ, કે મને કઈ આવડતું નથી. જેને પોતાને જ્ઞાન ન હોય તો બીજાને શું જ્ઞાન આપે, પોતાને જ્ઞાન હોવું જોઈએ ને. તો એવી રીતે જ્ઞાનીનો ઉપદેશ સાંભળે તો બીજા અજ્ઞાની જ્ઞાની જ્ઞાનને પામે. પણ અજ્ઞાનીનો પાસે ઉપદેશ જ નથી, એટલે કીધું કે પેલા પોતાને જાણે એ જ બીજાને જણાવે. જે પોતે પોતાની ઓળખાણ કરે એ જ બીજાની બીજા જીવોને ઓળખાણ કરાવી શકે. શું કીધું, કોણ બોલશે, આ ભાગવત નથી હો, આ પ્રવચન છે. એટલે વચ્ચે વચ્ચે હું તમને પૂછીશ, બોલશે રાગ ઉભો થા, શું કીધું, બીજું શું કીધું, બહુ સરસ. આ ખાસ જેણે પોતે પોતાને જાણ્યો એ જ બીજાને જણાવી શકે, સમજાણી વાત. જૈન ધર્મ એવો છે કે જે આપણને બતાવે છે કે તમારે ક્યાંય પણ પર પદાર્થમાં નજર કરવાની જરૂર નથી. તમારે જો સુખ જોતું છે તો તમારી અંદર છે, તમારા પોતાનામાં છે. પેલી હરણની વાત તમે સાંભળી છે ને, હરણની ડૂટીમાં શું હોય છે, કોણ બોલ્યું, હા જો પ્રિયંકા બોલી, એને ખબર છે, કસ્તુરી હોય. શું હોય, કસ્તુરી. કસ્તુરીમાં શું હોય, ડૂટીમાં તો કસ્તુરી હોય પણ કસ્તુરીમાં શું હોય, પાછું સુગંધ હોય. એ સુગંધ એટલી એટલી સુગંધ આવે એટલે હરણ શું કરે ખબર, હરણ એ સુગંધને જોઈને આમ આમ ભટકે, ક્યાં સુગંધ, ક્યાંથી સુગંધ આવે, ક્યાંથી સુગંધ આવે, ક્યાંથી સુગંધ આવે, આખા જંગલમાં બધે ફરે સુગંધ લેવા, ક્યાં સુગંધ આવે છે, ક્યાંથી સુગંધ આવે છે, ક્યાંથી સુગંધ આવે છે, ક્યાંથી સુગંધ હતી અંદરમાં પોતાનામાં જ તે, એ ડ્યુટીમાં હતી, ફરે છે બધે. તો આપણી આ દશા છે કે સુખ છે એ આપણા આત્મામાં છે. સુખ ક્યાં છે, આત્મામાં, આત્મામાં સુખ છે. અને આત્મા ભટકે છે આખી દુનિયામાં બધે સુખ લેવા, બધે ભટકે છે. હું બે દિવસ પહેલા એક અમેરિકન લેખક ની જીવન કથા વાંચતો હતો. એ અમેરિકન લેખકે લખ્યું છે, એ માછીમાર હતો. માછીમાર તો ખબર પડે ને, માછલા મારવાનું કામ કરતો, માછલા પકડે નદીના કાંઠે, પેલી ઝાળ રાખે ને ઝાળમાં પછી એવી રીતે કરીને માછલા પકડે. માછલા પકડતા પકડતા ક્યારેક ક્યારેક એવું બનતું,
એ પોતે લખે છે અમેરિકાનો એ માણસ, કે હું જ્યારે આમ માછલા પકડતો ત્યારે એવું બનતું કે આકાશમાંથી વિમાન, આકાશમાં વિમાન નીકળતું. તો આમ એક મિનિટ એક એક આમ એક સેકન્ડમાં તો આમ વિમાન આવે ને આમ જતું રહે, આવે ને જતું રહે, આવા તો વિમાન નીકળે, વિમાન નીકળે ને જાય. ત્યારે મને એમ થતું કે અરે હું વિમાનનો પાયલોટ હોત તો કેટલું સારું હતું, વિમાન ચલાવવા વાળો હોત તો કેવું સારું હતું, કેટલી મજા આવે વિમાન હાંકવાની, એવું બધું. અને આગળ જતા શું થયું કે એ માછલા પકડવા વાળો સદભાગ્યથી કે સંજોગથી એ પાયલોટ બની ગયો, બની ગયો પાયલોટ. બન્યા પછી વિમાન ચલાવતો, વિમાન ચલાવતા ચલાવતા ઉપર વિમાન હાંકે ને ત્યારે નીચે જોવે, ત્યારે એને એમ લાગે ઓહે નીચે જોતો ખરા કેટલું સરસ મજાનું આખું બધું સુંદર વાતાવરણ લાગે છે, કેટલા સરસ ઝાડવા દેખાય છે, કેટલી સરસ નદી દેખાય છે, કેટલું સરસ આવી રીતે પર્વત દેખાય છે, પહાડ દેખાય છે ઉપરથી બધું નીચે જોવે ને. તો કારણ કે આ વિમાનમાં તમે જોવ ને તો એવી રીતે આમ ઉપરથી એવી રીતે બધું નીચે દેખાય, એવું આમ સરસ સુંદર બધું દેખાય. એનો કહેવાનો મતલબ શું હતો ખબર? એનો કહેવાનો અર્થ એ હતો કે જ્યારે હું નીચે હતો માછલા પકડતો હતો ત્યારે મને આ વિમાન 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 બહુ સારું લાગતું હતું, અને જેવો હું વિમાનમાં ગયો તો મને નીચેનું બધું બહુ સારું લાગે છે. કહેવાનો અર્થ એ છે કે માણસને દૂર જે હોય ને દૂર, એ દૂરની વસ્તુ બહુ સારી લાગે છે, અંદરમાં નજીકમાં રહેલો આત્મા આજ સુધી સારો લાગ્યો નથી. આ નીચે હતો ત્યારે ઉપરનું વિમાન દૂર એ સારું લાગતું હતું, ઉપર ગયો તો વિમાન નજીક આવી ગયું, હવે આ નદી ને પહાડ ને પથ્થર ને એ બધું જે કઈ પણ એ હવે દૂર છે, હવે એ સારું લાગે છે. આવું છે. એટલે હું ઘણી વાર કહું છું જે કહેવત છે ને, દૂરથી ડુંગર, એ દૂરથી ડુંગર રળિયામણા, પણ ડુંગરા જ દૂરથી રળિયામણા હોતા નથી, દુનિયાની બધી વસ્તુ દૂરથી રળિયામણી હોય છે. દૂરથી બધી વસ્તુ જેવી એ નજીક આવે એટલે બસ પછી ખબર પડે કે હવે આ ક્યારે દૂર જાય, પછી ક્યારે દૂર જાય, અને દૂર જાય ને ત્યારે જે સારી લાગે. એટલે કોઈને કોઈ પતિને પોતાની પત્ની પ્રત્યે બહુ પ્રેમભાવ જો ન રહ્યો હોય ને, કઈ રસ નથી પત્નીમાં, હવે કઈ મજા નથી પત્નીમાં, કઈ સુખ નથી પતિ, એને કઈ ભાવ જ નથી, કારણ કે નજીક છે ને. તો એક કામ કરો, એને થોડા દિવસ છે ને એના પિયર મોકલી દો, દૂર મોકલી દો. દૂર મોકલશો ને તો પાછી થોડી રળિયામણી લાગશે, કારણ કે દૂરથી ડુંગર રળિયામણા, એ દૂરથી સારું લાગે, નજીક આવે પછી સારું નહીં લાગે. અને એવું જ થાય છે કે આપણે અહીંયા હોઈએ તો આપણને એમ લાગે કે અમેરિકામાં સુખ છે, અમેરિકામાં કોઈ હોય એને એમ લાગે ભારતમાં સુખ છે, અહીંયા મને એમ લાગે. ગઈકાલે અમે નીકળતા હતા અહીંયા સોનગઢ જતા હતા, સોનગઢ જતા હતા ધારુકાની સડકે, આપણા કોઈ છોકરા હતા દક્ષા ગીતા કોઈ કપાસ વીણતા હતા, કોઈ હતા ને તમે ત્યાં, તો અમારે તેજલબેન ને બધા કહે કે એક કામ કરીએ કે આપણે એક દિવસ છે ને અહીંયા કાપો બાપો બધું લઈને આવી એક દિવસ ખાલી વીણવા આવવું છે. મને મન થઈ ગયું, મેં કહ્યું ચાલો આપણે એક દિવસ જઈએ કપા વીણવા માટે, સવાર સાંજ સુધી કેવો જોવો છે કેટલા મણ કેટલા કિલો થાય છે, બહુ ગમશે, બહુ મજા આવશે. પણ આ દૂરથી છે ને એટલે દૂરથી એ કપા વીણવાનું ગમશે, પણ રોજનું થઈ જાય તો એ નહીં ગમે. આ દૂરથી દૂરથી ખેતર ગમે છે, દૂરથી કપાસ ગમે છે, પણ જેવા કપાસની પાસે ગયા તો નાની જીવાત ઉડે, નાકમાં જાય, છીક આવે, હચી હચી ગરમી થાય, આ બધું થાય કે નહીં બધી મને ખબર છે. તો એ દૂરથી બધું ગમે, નજીક જાય ત્યારે નથી ગમતું. એટલે જ્ઞાનીઓએ તો આખા જગતના બધા પદાર્થોને અનુભવ્યા અને જાણ્યું કે જગતના કોઈ પણ પદાર્થમાં સુખ નથી, એ દૂરથી સુખરૂપે લાગે છે, નજીક જતા સુખ ક્યાંય નથી. અને આવું થાય છે ને, તમે જ્યારે આ જતા હો સડક પર ત્યારે દૂરથી તમને લાગે છે કે અહીંયા તમે હો સડક ઉપર, ને દૂરથી તમે જોતા હો તો સામે તમને લાગે કે પાણી કેટલું સરસ, પાણી રોડ ઉપર પાણી આવી ગયું, પાણી ભરેલું એવું લાગે આમ તમને, પણ ત્યાં પાણી હોય, પાણી હોય નહીં, પાણી લાગે. એ ઝાંઝવાના જળની જે કહેવત છે ને એ એના જેવું, એવી રીતે જગતના બધા પદાર્થો
એ આપણને દૂરથી સુખરૂપે લાગે છે, નજીક જાય તો એને ખબર પડે કે આમાં સુખ ક્યાંય નથી. સમજાની વાત, નજીક જાય તો ખબર પડે, દૂરથી જોઈએ તો ખબર પડે છે કે આ ગુલાબનું ફૂલ કેટલું સરસ છે, ગુલાબનું ફૂલ કેટલું સરસ છે. નજીક જાય તો ખબર પડે કાંટા કેટલા વાગે છે. એક કવિએ વ્યંગમાં લખ્યું છે, મેં હમણાં એક પુસ્તકમાં લખ્યું, એક માણસે કીધું મને પગમાં કાંટો વાગ્યો, મને પગમાં કાંટો વાગ્યો. તો પછી એના ગુરુએ એને કીધું કે કાંટો કેમ વાગ્યો, કે મને ખબર નથી. ગુરુ કે તને કારણ બતાવું, કે બોલ. બોલો કે તને કાંટો એટલા માટે વાગ્યો કારણ કે તારી નજર ફૂલ ઉપર હતી. જેની નજર ફૂલ ઉપર હોય એને જ કાંટો વાગે, કાંટા ઉપર ધ્યાન રાખે એને કાંટો ન વાગે. આપણે અહીંથી સુખ લઈ લઉં, અહીંથી સુખ લઈ લઉં, અહીંથી સુખ લઈ લઉં, એ જ દુઃખી થાય છે. એ ફૂલની પાછળ જાય છે, એ જ એને જ કાંટા વાગે છે. જે જતા નથી એ દુઃખી પણ થતા નથી. જે સમાઈ ગયો એ સમાઈ ગયો. અને એ જીવનું જીવન એટલું સરળ ને સહજ હોય, પછી એને કંઈ ન કરવું પડે, પછી એને કંઈ ન કરવું પડે, પછી એને તૈયારી ન કરવી પડે કે મારે આમ નથી કરવું, આજથી હું આ કપડાં છોડી દઈશ, આજથી હું આ છોડી દઈશ, આજથી હું આમ છોડી દઈશ. એ કંઈ નહીં, એ સહજ એવો સરળ થઈ જાય કે જેમ ડૂબતો સૂરજ હોય ને, એ ડૂબતા સૂરજ જેવો થઈ જાય. ધીરે 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 શાંત થતો જાય. એમાં આવું ના હોય કે આજ તમે મારી સામે હલવો લાવતા નહીં, મારે આજથી હલવો ખાવાનું નથી, હલવો ખાવાનું નથી, હલવામાં સુખ છે જ નહીં, હલવો ભગાડો અહીંથી, મારી થાળીમાંથી હલવો કાઢી નાખો. એવું બધું ન કરે. જે સમજી ગયો, સમજી ગયો, એ સમાઈ ગયો, શાંત થઈ ગયો. હવે એને, હવે એને ક્યાંય પણ બહાર જોવાનું ન રહ્યું. એટલે જે જ્ઞાની ધર્માત્મા છે અને અજ્ઞાની, આમાં બહુ અંતર છે. અજ્ઞાની છે ને એ મરણનો કાળ આવે ને એટલે ભયભીત થઈ જાય. ભલે આ મુરજીભાઈ કઈ કઈ કાલ દાન આપ્યું, મરણનો કાળ નજીક આવ્યો, છેલ્લી ઘડી નજીક આવે, હવે આયુષ્ય કેટલું બાકી છે, આમાં ભયભીત થવાની જરૂર નથી. ભયથી કઈ નહીં કરતા તમે ધર્મ, કે અરે ક્યાં કીડીમાં જતો રહીશ, અરે મકોડામાં જતો રહીશ. જો આ રીતે વિચાર કર્યો તો ખરેખર ધર્મ સમજ્યા જ નથી. કારણ કે એણે હજી પોતાને નિત્ય નથી માન્યો. નિત્ય, હું નિત્ય જ છું, હું નિત્ય છું, નિત્ય છું, હું આત્મા નિત્ય છું, નિત્ય છું, એવો જે વિચાર કરે છે ને એ સહજ થઈ જાય છે. સહજ, કારણ કે જાણે છે કે અત્યારે હું આ ગ્રહસ્થની ભૂમિકામાં છું, અત્યારે આ મારે નહીં જોઈએ, આનું મોઢું જોઈશ તો મને નહીં ચાલે, આનું મોઢું. અત્યારે તમારે આ બધાની વચ્ચે રહેવાનું છે, તો આ બધાના મોઢા તો દેખાવાના જ છે ને. કેવળ જ્ઞાન થશે ત્યારે દુનિયાનું બધું દેખાશે, બધું દેખાશે, પણ કોઈ રાગ દ્વેષ નહીં. તો આપણે એનો અભ્યાસ કરીએ કે દુનિયામાં કોઈ પણ આવે, કોઈ પણ વસ્તુ તમારી સામે આવે. ઘણી વખત તમે કહો ને કે આ લગ્નમાં હું જાઉં, પણ જો લગ્નમાં આ ભાઈ હોય તો અમે નહીં, એ આવ્યા તો અમે ઊભા થઈ જશું, આને આ હોય તો આ નહીં, એમ નહીં. એને એને કાંઈ તમે એને મહત્વ નથી આપતા, તો પછી તમને એની એનો ફરક પણ ન પડવો જોઈએ. એનો ફરક ન પડવો જોઈએ એટલે તમારું જીવન એટલું સહજ હોય કે કોઈનાથી તમે હવે પ્રભાવિત નથી થતા. એને કહેવાય કે તમારું જીવન હવે જ્ઞાનીનું જીવન છે, કે તમને અસર જ નથી થતી. એવી રીતે સમજાણું, સહજતા. એમ ન હાથી નીકળતો હોય અને હાથીની પાછળ ચાર કૂતરા ભસતા હોય અને ભસતા ભસતા એની પાછળ પડતા હોય, હવ 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 કરે, તો હાથી શું કે, એ કૂતરાઓ બંધ થઈ જાઓ એમ કે? અથવા તો કૂતરાની સામે ભસવા જાય, અથવા કૂતરાને મારવા જાય, કાંઈ નહીં. હાથી તો પોતાની મસ્તીમાં આમનામ નીકળતો હોય છે, કૂતરા હોય કે એને એને કંઈ ફરક જ નથી પડતો, કૂતરા છે કે નહીં કંઈ ખબર નથી. તો એવી રીતે જ્ઞાનીનું જીવન હોય કે પોતાનામાં એટલા તલ્લીન હોય કે દુનિયામાં કોણ એ જ્ઞાનીના વખાણ કરે છે કે કોણ જ્ઞાનીની નિંદા કરે છે, જ્ઞાનીને કંઈ ફરક નથી પડતો. કોણ ફૂલનો હાર પહેરાવે છે કે કોણ ગળામાં મરેલો સાપ નાખી દે છે, જ્ઞાનીને કોઈ ફરક નથી પડતો. જ્ઞાની મહેલમાં હોય છે કે જ્ઞાની સ્મશાનમાં હોય છે, જ્ઞાનીને કોઈ ફરક નથી પડતો. જ્ઞાનીને સોનું આપો કે જ્ઞાનીને તમે કાદવ કિચડ નાખો, જ્ઞાનીને કોઈ ફરક પડતો નથી. જ્ઞાનીને હીરા તમે જડી દો કે જ્ઞાનીને તમે કાચના ટુકડા આપી દો, જ્ઞાનીને કોઈ ફરક પડતો નથી. અને જ્ઞાની હજારોના ટોળામાં પણ હોય કે જ્ઞાની એકલા પણ હોય, જ્ઞાનીને કોઈ ફરક પડતો નથી.
આવી જે દશા આવે આ દશાનું નામ જ્ઞાન દશા છે, અને આવી દશાને પામેલા કુંદકુંદ આચાર્ય હતા એમણે આ પંચાસ્તિકા લખ્યું છે. આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં આ તમને જે જ્ઞાન આપવામાં આવે છે આ દશાએ તમે બધા પહોંચો, કારણ કે એ દશાએ પહોંચ્યા વિના આત્માનું હિત નથી, ત્યાં સુધી સુખ નથી. સહજતા મુંબઈમાં એક ભાઈ છે, મારા વિદ્યાર્થી છે, બહુ માને કે તમે મારા ગુરુ 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 એમ કે. એકવાર એમનો ફોન આવ્યો મને કે મારે તમને મળવું છે, કેટલા વાગે મળવા આવું? એટલે મેં કીધું કે 3 વાગે મળવા માટે આવું. કે ઠીક છે, હું તમને થોડી વાર પછી ફોન કરું, થોડીક વાર પછી ફોન કરું કે હું તમને 3 વાગે મળવા આવીશ કે નહીં. મેં કેમ બોલી દો ને અત્યારે, 12 તો વાગી ગયા, 3 કલાકની વાર છે, તો મને ખબર પડે ને ઘરે રહેવાની. તો કે ના ના, હું તમને ફોન કરું 15 મિનિટ પછી. મેં કેમ, તો શું કહે ખબર? પંડિતજી, હું હવે મારી પાસે પૈસા રાખતો નથી, મેં પૈસા મારી યાર રાખવાના છોડી દીધા, પૈસા રાખવાના છોડી દીધા, અને મારી પાસે પૈસા નથી રાખતો. એક ભાઈ જે છે ને એ બધા પૈસા રાખે, મારા પૈસા એક ભાઈ. હવે મારે તમારી પાસે મળવા આવવું છે, પણ એ ભાઈની પાસે ટાઈમ હોવો જોઈએ ને પાછો 3 વાગે, કારણ કે રિક્ષામાં આવવાનું હોય, ટેક્સીમાં આવવાનું હોય, બસમાં આવવાનું હોય, તો પૈસા તો આપવા પડશે ને જવા આવવાના, અને હું તો પૈસા રાખતો નથી. હવે જે ભાઈ પાસે મારા પૈસા પડ્યા છે એ ભાઈ મારી સાથે આવવા જોઈએ, અને એની પાસે 3 વાગે ટાઈમ છે કે નહીં એ મારે પૂછવું પડશે. કે મેં તો નિયમ લઈ લીધો છે. મેં કહું નિયમ તમે આવો કેમ લીધો? પૈસા કે સ્વતંત્ર મુક્ત થવા માટે. શેના માટે? મુક્ત થવા માટે. મેં એને કીધું કે મુક્ત થવા માટે નહીં, તમે ગુલામ થઈ ગયા, તમે ગુલામ બની ગયા. કેમ? કારણ કે પેલા તો ખાલી એક પૈસાના જ ગુલામ હતા, કારણ કે પૈસાની જરૂર પડતી હતી મને મળવા આવવું ત્યારે. હવે તમારે બે બેની જરૂર પડે છે, પૈસાની તો જરૂર પડે જ છે, પણ પેલા ભાઈની જરૂર પડે છે. કારણ કે એ ભાઈને ટાઈમ ન હોય તો એ ભાઈ તમે મને મળવા ન લાવી દે. આ ડબલ ગુલામી થઈ, ડબલ ગુલામી થઈ. સમજાણી વાત? હવે મારે મારું એક્સિડન્ટ થાય અને કોઈને ફોન કરવો હોય તો ફોન કરવાની જરૂર તો પડે છે. હવે મારી મમ્મી ફોનમાં વાત નથી કરતા, ફોનમાં વાત કરવાની જરૂર તો પડે છે. એટલે ફોનની તો ગુલામી કરવી જ પડે છે. એક બાળકને બીજાને બોલાવવું પડશે, ભાઈ એક કામ કરો ને પેલાને ફોન કરી દો ને, આનું શું થયું, દવાખાનામાં છે, સારું છે, તબિયત ખરાબ છે. તો ફોનની તો ગુલામી કરવી જ પડી, એ ભાઈની ગુલામી કરવી પડી. આ ડબલ ગુલામી થઈ. જે સમજેલો છે ને એ ડૂબતા સૂરજની જેમ ધીરે 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 શાંત થતો જાય છે. એણે કોઈ દુનિયાની વસ્તુને મહત્વ આપ્યું નથી, એ પોતે અંદરમાં ઊંડો એવો ઉતરતો જાય કે ખબર જ ન હોય કે દુનિયામાં શું થઈ રહ્યું છે. આવી જ્યારે દશા આવે એ દશાને સહજ દશા કીધી છે. સહજ દશા. એ દશા કેવી રીતે આવે છે એ હવે 22મી ગાથામાં આપણને સમજાવે છે. 22મી ગાથા એ કહે છે કે 6 દ્રવ્યમાં આખા જગતમાં ક્યાંય પણ જોવાની જરૂર નથી. તમે તમારા અંતરમાં જો. ક્યાં જો? અંતરમાં જો. દુનિયામાં ક્યાંય જોવાની જરૂર નથી, કારણ કે તમારા અંતરમાં જોશો તો અંતરમાં એટલો વૈભવ ખજાનો ભરેલો પડ્યો છે, તમને ખબર પડશે કે મારે કોઈની પાસે હાથ ફેલાવવાની જરૂર જ નથી. હાથ ફેલાવવાની જરૂર નથી એનો મતલબ શું? એનો મતલબ એમ નહીં કે ભૂખ લાગે ત્યારે હું મારી મમ્મીને એમ નહીં કહું કે મમ્મી મને જમવાનું આપો. હાથ ફેલાવવાની જરૂર નથી એનો મતલબ એ કે અંદરમાં એ જીવને એટલી દ્રઢતા હોય, દ્રઢ શ્રદ્ધા ન હોય કે આ જમવાનું ન મળે તો પણ હું મરી જવાનો નથી, કારણ કે હું આત્મા નિત્ય ટકી રહેવા વાળો છું. આવું માને એનું નામ છે નિત્યતાનો અનુભવ. સમજાણી વાત? તમે તમારા ઉપર જો, બીજા ઉપર નહીં જો. તમારા અંદર શું છે, તમારામાં શું છે એ જો. હવે જો
કે પંકજે એક સરસ કપડાં પહેર્યા, કે પંકજ આ કપડાં કેમ પહેર્યા? તો તરત જ જોયું કે ચેતને આ કેટલા સરસ પહેર્યા હતા, એના જોઈને મેં પહેર્યા, એને જોઈને મેં પહેર્યા. ચેતને ગૂગલ્સ પહેર્યા હતા, એને જોઈને મેં ગૂગલ્સ પહેરી લીધા આવા સરસ. જો આ આ આ પૈસા અહીંયા પડ્યા છે, હવે આ પૈસા, આ પૈસા તો મારા છે બરાબર, અને આ મારા પૈસાને કોઈ છોકરો આમ નામ કરી આ એક નોટ લઈ લે અને ખિસ્સામાં મૂકી દે તો એને શું કહેવાય? ચોરી. આને શું કહેવાય? ચોરી. પૈસાની ચોરી એક ચોરી નથી, વસ્તુની ચોરી એ ચોરી નથી. કોઈના કપડાં જોઈને તમે કપડાં પહેરવાનું નક્કી કરી લીધું, આ એક ચોરી છે. કોઈના ગોગલ્સ જોઈને તમે એમાંથી કોઈના વ્યક્તિત્વને તમે ચોરી લીધું, વ્યક્તિત્વને ચોરવું એ બહુ મોટા મોટી ચોરી છે. કોઈની ચાલ જોઈને તમે મારે આવું ચાલવું છે, કોઈને દાંત કાઢતા જોઈને મારે પણ આવું હસવું છે, આ બીજાનું ચોર્યું, આ એ ચોરી છે. તો મહાવીર ભગવાને પારસનાથ ભગવાન જેવી નગ્ન અવસ્થા અંગીકાર કરી તો પારસનાથ ભગવાનની ચોરી નથી કરી. કેમ? કારણ કે પારસનાથ ભગવાન ઉપર નહોતું જોયું, જોયું તું અંદરમાં. અંદરમાં જોઈને જે કાંઈ થાય એનું નામ ચોરી નથી, બહારમાં જોઈને જે લે છે એ બધું ચોરી છે. અને એ જ કારણ છે કે અત્યારે આ ભારત દેશના અંદર સાધુઓના નામે જે મહારાજ સાહેબો કપડાં પહેરી પહેરીને કરે છે ને, આ ચોરી છે. આ વ્યક્તિત્વ ચોર્યું, અંદરમાં પ્રગટ નહોતું થયું પણ વ્યક્તિત્વ ચોરી લીધું. આ ચોરી નહીં કરો, આ બહુ મોટી ચોરી છે. અંદરમાં પ્રગટ થાય પછી કાળા નહીં ધોળા નહીં ન પહેરો તો એ ચાલશે, પણ અંદરમાં પ્રગટ થયેલું હોય તો એ ચોરી નથી. આ બહુ મોટી વાત છે, ઊંચી વાત છે. અને આ જે વિચાર તમને બતાવું છું, આ વિચાર એ એ કોઈક વિરલા જીવ જે હશે ને, અહીંયા ઘણા બધા લોકો મુંબઈથી આવે છે એ લોકોનું આ વાત કરું ને, ખરેખર એમ લાગે કે 12-12 કલાક આ વાત સાંભળતા અહીંથી ઊભા ન થાય. હમણાં આવ્યા હતા ને પર્યુષણમાં, સવારથી રાત સુધી આમ હાથ જોડી જોડીને તે, હા ખરેખર આ જે વાત તમે બતાવો છો, આ વાત અમે અમે અમારા જીવનમાં ક્યારેય સાંભળી નથી. અરે જ્યારે જૈન કુળમાં જન્મ લીધો તોય એણે આ વાત સાંભળી નથી, તો તમારા કાનમાં આ વાત પહેલી વાર પડે તો એમાં કંઈ બહુ નવાઈ નથી. પણ દેહ છૂટ્યા પહેલાં આ વાત કાનમાં પડી અને તમને આ વાત સાંભળવા મળે છે, આ સમજો મફતના ભાવે મળી છે. કદર કરજો, કદર કરજો. અમરશીભાઈ પટેલ નું વાક્ય મને હજી યાદ છે. અહીંયા આવ્યા હતા અમરશીભાઈ પટેલ, આજથી લગભગ અમરશીભાઈ પટેલ ખબર છે ને, આપણા ધારાસભ્ય પેલા હતા ને, હા, અહીંયા મારા પ્રવચનમાં આવ્યા હતા 8-1 વર્ષ પહેલા, 8-10 વર્ષ થયા. હું એ વખતે ચેતનથી થોડોક મોટો હતો તો એ વખતે મારું પ્રવચન થયું હતું. તો પ્રવચનમાં આવ્યા, પ્રવચનમાં આવ્યા ત્યારે એમણે એક વાત કીધી કે ખરેખર મોહમ્મદ પૈગંબરની વાત કરી કે મોહમ્મદ પૈગંબર આખી દુનિયામાં પૂજાણા. ક્યાં પૂજાણા? આખી દુનિયામાં પૂજાણા, પણ એમના ગામમાં લોકો એમને મોહમ્મદિયો કહેતા. આખી દુનિયામાં પૂજાણા, ગામના લોકોએ કદર નથી કરી. આ અમરશીભાઈનું વાક્ય છે. એટલે હું તમને કહું છું કે હું ઉમરાળનો છું, આખી દુનિયા કદર કરશે, તમે નહીં કરો આ મફતના ભાવમાં છે એટલે, કારણ કે એ લોકો તો પૈસા આપીને સાંભળે છે, તમે મફતમાં સાંભળો છો એટલે મફતના ભાવે મળેલી આ વાત છે. એટલે એવું ન થવું જોઈએ કે આની કઈ કદર નથી. આ વાત એટલી બહુમૂલ્ય અમૂલ્ય વાત છે, આ વાતની કદર કરતા શીખો. જો તમે તમારા અનંત કાળ સુધીના જીવનને સુખમય આનંદમય બનાવવું હોય તો. અને એ દશા ખરેખર એવી આવે છે કે જ્યારે માથા ઉપર, શાસ્ત્રમાં આવે છે, માથા ઉપર સગડી પહેરી ઓઢી લે, કે અથવા તો અહીંયા માનો કે કોઈ આખું ગળામાં સાપ નાખી દે, કે અહીંયા વાઘ જે છે આ શરીરના પરવાણ અહીંયા વાઘ આખા આવીને ખાઈ જાય, તો એ સાધુ પોતાના આત્માના ધ્યાનમાં લીનના લીન છે, આંખ ખુલતી પણ નથી, પોતે પોતાની મસ્તીમાં આનંદમાં લીન છે. આવી જે દશા છે જ્ઞાનીની, આ દશા જ્ઞાનીની નહીં, તમારી પણ આવી શકે કે તમને દુનિયાની કોઈ વાતથી કોઈ ફરક જ ન પડે, તમે એવા એવા તમે દ્રઢ ને મક્કમ થઈ જા, તમને કઈ ફરક જ ન પડે. સમજાણું?
પરની પૂરેપૂરી અપેક્ષા છૂટી જાય એને તે સ્વની ઉપેક્ષા છૂટે. અપેક્ષા ને ઉપેક્ષા, આ સ્વ એટલે પોતાના આત્માની તો આપણે ઉપેક્ષા કરી, એની અવગણના કરીએ છીએ, એના તરફ લક્ષ પણ કરતા નથી. અને બીજા જે છે એ બધા પદાર્થોને, પર પદાર્થોને મહત્વ આપ્યું છે. તો આ અત્યારે જે મેં તમને બતાવ્યું, આ અત્યાર સુધી જે આ આપણે 21મી ગાથા સુધી ભણ્યા એ અને 22મી ગાથામાં જે હવે ભણવાનું છે એના પહેલાનું આ એક બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું. સમજાણી બાદ આ એ વાત તમને બતાવવાની છે અને હું મારા પ્રવચનમાં તમને મોટા ભાગે એ જ વાત બતાવીશ. ગઈકાલે સોનગઢ ગયા હતા ને, તો સોનગઢ પ્રવચન ચાલતું હતું, તો પ્રવચનમાં એ ભાઈ બધું બતાવતા હતા. પ્રવચનમાં વાત બતાવે, ગુરુદેવની વાત, ઘણી બધી ગુરુદેવની વાત કરતા હતા કે ગુરુદેવ આવા હતા, ગુરુદેવ આવા હતા, ગુરુદેવ આવા હતા, ગુરુદેવ આવા હતા. બધી વાત સાચી કે ગુરુદેવ આવા હતા, પણ ગુરુદેવે જે વાત તમને બતાવી એ વાત કેવી હતી એ વાત બતાવો ને. ગુરુદેવ તો વખાણ કર્યા, અરે ગુરુદેવ 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 ગુરુદેવ. મહાવીર ભગવાન આજે નથી, પણ મહાવીર ભગવાનની આ વાણી તો રહી કે ન રહી? એ વાણી એ મહાવીર ભગવાને યાદ કરવાના, એમ નથી કહેતો કે નહીં કરવાના, ગુરુદેવને તો યાદ કરવાના, ગુરુદેવના ચરણોમાં માથું ઝુકાવવાનું, ગુરુદેવના ચરણોમાં પોતે પડવાનું, ગુરુદેવને હાથ જોડવાના, બધું કરવાનું. પણ ખાલી આટલું કરવાથી કઈ કલ્યાણ નહીં થાય. ગુરુદેવે જે ઉપદેશ આપ્યો એ ઉપદેશને સાંભળો, એ ઉપદેશને સમજો, એ ઉપદેશને અપનાવો અને પોતાનામાં લીન થાવ, તો આત્માનું કલ્યાણ થશે. અને એ ઉપદેશ તો ઢંકાઈ ગયો છે, અને એ ઢંકાઈ ગયો છે એ હું તમને બતાવું છું. સમજાણી વાત આ. તો અહીંયા આપણે એ 22મી ગાથા લેવાની છે. 22મી ગાથામાં લોકનું સ્વરૂપ જે છે એ લોકનું સ્વરૂપ કેવું છે, જેમાં બે દ્રવ્ય મુખ્ય છે, એક જીવ અને બીજું પૂદગલ. આ ગાથા મેં તમને પહેલા એકવાર બતાવી હશે. જીવ જુદા પૂદગલ જુદા, યહી તત્વ કા સાર, બાકી જો કછુ હૈ યાહી કા વિસ્તાર. જીવ અને પૂદગલ આ બે જુદા છે. પૂદગલનો મતલબ શું, હવે આ બધાને સમજાઈ જવું જોઈએ. પૂદગલ એટલે શું? બોલ પંકજ, પૂદગલ એટલે શું? પછી કોઈનો પણ વારો આવશે, તૈયારીમાં રહેજો, આજે જવાબ આપે. બહુ સરસ. જેમાં સ્પર્શ રસ ગંધ વણ હોય એને પૂદગલ કહેવાય. કોણે સાંભળી આ વાત? કોણ બોલશે બીજું? કોઈ નહીં બોલ. પારસ, આવી જા દોસ્ત, આવી જા આવી જા, તારું તો સન્માન જ કરવાનું છે રોજ. જેનામાં સ્પર્શ રસ ગંધ અને વર્ણ આ ચાર ગુણ એ પૂદગલ. અને આ વાત હજી ન સમજાય તો કહેવાનો અર્થ એટલો જ કે જેટલી વસ્તુ આપણને આ આંખ વડે દેખાય છે ને, આ સમજાવવા માટે, બાકી તો બહુ એની સૂક્ષ્મ પરિભાષા છે, પણ જેટલું પણ દેખાઈ જાય છે આ બધું બધાને શાસ્ત્રમાં પૂદગલ કીધું છે. શું કીધું છે? પૂદગલ. અને આ બધું જેને ખબર પડે છે કે આ પૂદગલ છે, આ ટેબલ છે, આ ખુરશી છે, એવી જેને ખબર પડે છે, એ ખબર કોને પડે છે? જીવને. એ જીવ છે. સમજાણી વાત આ. આ શરીર, શરીર કયું છે? પૂદગલ. શરીર કયું છે? પૂદગલ. અને અંદરમાં જે આત્મા છે, આત્મા કયો? જીવ. અંધારાવાળા રૂમમાં ચમકતું રત્ન લઈને ગયા, અને એ અંધારાવાળા રૂમમાં રત્ન લઈને ગયા, રૂમમાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો. એ રત્નને એ રૂમમાંથી કાઢીને બીજા અંધારાવાળા રૂમમાં લઈને ગયા, ત્યાં પણ પ્રકાશ પ્રકાશ થઈ ગયો. એટલે આ માણસે શું કીધું કે બધા રૂમ કેટલા પ્રકાશવાળા છે, ઓ રૂમ કેટલા સારા, રૂમ કેટલા સારા, રૂમ કેટલા પ્રકાશવાળા છે. હવે બતાવો મને
કે એ પ્રકાશ રૂમનો છે કે રત્નનો છે? રૂમમાં તો પ્રકાશ છે જ નહીં, રત્નનો પ્રકાશ છે. તો એવી રીતે આત્મા શરીરમાં ગયો, બીજા શરીરમાં ગયો, એમાંથી નીકળીને ત્રીજામાં ગયો. એ શરીર એને સરસ લાગે છે, શરીર એટલે આ રૂમ જેવું, પણ અંદરમાં રહેલો જે આત્મારૂપી રત્ન છે એની એને મહિમા નથી. અને જેને આત્મારૂપી રત્નની મહિમા આવે એ હવે આ રૂમમાં અટકવાનું નથી, એને રૂમની મહિમા આવવાની નથી. એવી રીતે એને પછી આત્મારૂપી રત્નની જેને મહિમા આવે એને પછી આ શરીરની મહિમા આવતી નથી. એટલે શરીરને છોડવાનો પછી ભય પણ નથી, કારણ કે હું તો ચૈતન્ય રત્ન છું, રત્ન છું, તો પછી શરીરથી ડરવાનું શું? એટલા માટે ઘણા લોકો, ગઈકાલે મેં કીધું હતું ને, ક્યાંયથી ઉભા થયા પછી આ બંડલ લઈ ગયો અને મને વિછી કરડી જાય અને હું મરી જાઉં, અહીંયા કોઈ બોલ્યું હતું, અરે આવું ન કહેવાય, આવું નહીં કહ્યું, આવું ન કહ્યો, આવું કેમ ના કહું, કેમ ના કહું? કારણ કે થવાનું છે કે નહીં, બે વર્ષે નહીં તો પાંચ વર્ષે નહીં, દસ વર્ષે, પચાસ વર્ષે તે થશે ને, એકવાર તો થશે કે નહીં? હું તૈયાર છું, હું તૈયાર છું. હું જ્યારે પણ આ રૂમનું તાળું મારીને જાઉં ને, મારા ઘરનું તાળું મારીને જ્યારે જાઉં ત્યારે મને પાક્કો ભરોસો એ લઈને જાઉં કે આ તાળું હવે મારે ખોલવાનું નથી, હું આ ઘરમાં બીજી વાર પાછો નથી આવવાનું, કંઈ પણ થઈ શકે છે, તૈયારી લઈને જાઉં છું, ડર જ નથી. તૈયારી જોઈએ કે આ તાળું બીજી વાર મારે નથી ખોલવાનું, આ છેલ્લી વાર બહાર મારી દીધું અને ખોલ્યું તો ખોલી ગયું, ચલો ઠીક છે, તો બંધ કરવાનો મોકો આવે એવું નથી થવાનું, એના પહેલા જ જતો રહો. ભય નથી, કેમ નથી? કારણ કે એક રૂમમાંથી રત્ન બીજા રૂમમાં જતું રહે તો રત્નની કિંમત ઘટી નથી જતી. એક કરોડનું રત્ન એક રૂમમાંથી બીજા રૂમમાં ગયું તો એક કરોડનું રત્ન એક કરોડનું જ રહે. એ રીતે આ આત્મા ભલે શરીરમાંથી નીકળે, બીજા શરીરમાં જાય, અનંત દેહને ધાર્યા, અનંત દેહને છોડ્યા, પણ ચૈતન્ય રૂપી રત્નની મહિમા આજ સુધી પણ ઘટી નથી, ઘટવાની પણ નથી. આવા ચૈતન્ય રૂપી રત્નને પ્રાપ્ત કરવાની વિધિ 22મી ગાથામાં આપણને સમજાવવાના છે, જેની ચર્ચા આપણે 22મી ગાથા આવતા અઠવાડિયે આવતા શુક્રવારે લેશું. એ જ મંગળ ભાવ.